જોયું દેવરાજ આપે, પ્રભુનું કાર્ય વિના વિઘ્ન પૂર્ણ થઈ રહ્યું છે. વસુદેવજી નદી કિનારે જ હતા, એટલા માટે યમુનાજી પ્રભુના દર્શન કરવા માટે આવી ગયા. આહા, જય હો, જય હો પ્રભુ, આપનો જય હો. દેવકીનું આઠમું સંતાન, એક કન્યા હતી અને આઠ ભુજાવાળું રૂપ ધારણ કરીને મને ચેતવણી થઈ ગઈ છે કે મને મૃત્યુ દેવા વાળો ક્યાંક બીજે જન્મ લઈ ચુક્યો છે. ક્યાં જાઓ છો આપ? એની ભાળ મેળવવા, જે મારો અંત કરવા માટે ક્યાંક બીજે જન્મ લઈ ચુક્યો છે, મારા માટે એનો અંત કરવો બહુ જ આવશ્યક છે. મારા મનમાં ક્રોધના અગ્નિની જ્વાળા ભડકી રહી છે અને તમે શાંત મનથી વિચારવાની વાત કરો છો. આ સર્વ કંઈ થયા પશ્ચાત પણ આ પ્રાયશ્ચિત વિશે કેમ નથી વિચારતા? પ્રાયશ્ચિત તો કરવું પડશે, પરંતુ મારે નહીં, આ વસુદેવને. દેવકી, ખસી જાવ વચ્ચેથી, અન્યથા અનર્થ થઈ જશે. અમને નહીં મારો ભાઈ, અમનો અપરાધ શું છે? તમારું પ્રત્યેક સંતાન મને દેવાનું વચન આપ્યું હતું આણે. આ પ્રકારે એના વચનનું પાલન ન કરીને આણે ઘોર અપરાધ કર્યો છે. અમને પ્રત્યેક સંતાન આપને સોંપ્યું છે, તો પછી તમારું આઠમું સંતાન ક્યાં છે? યશોદા, લાલાને અંદર નહીં લઈ જતા. હા યશોદા, લાલો બહાર જ વધુ સુરક્ષિત છે.
अरे તમે લોકો મારી પાછળ કેમ પડ્યા છો? અમે લોકો તો ગોકુળ જઈએ છીએ. કેમ ભાઈ? હા ભાઈ, અમે તો અમારા ઘરે જઈએ છીએ. જુઓ, હું નંદ બાબાને કહી દઈશ. નંદ બાબાને કહી દેશો? શું નંદ બાબાએ બીજા પણ વિવાહ કર્યા છે? ધત, શું બોલો છો? તમે લોકો તો બહુ જ નિર્લજ્જ છો. અરે હું માસી છું, માસી. અરે વાહ, નંદ બાબાના માસી અને આટલા જુવાન. અરે હું નંદ બાબાની નહીં, એમના દીકરાની માસી છું. એમ વાત છે, હવે સમજાયું. આ તો યશોદાની બેન છે. મેં તો કહી દીધું. હવે તમે લોકો મને એ કહો કે નંદ બાબાનું ઘર કયું છે? અરે તમે યશોદાના બેન છો અને નંદ બાબાને નથી ઓળખતા? લો, નંદ બાબા સામે જ આવી ગયા. નમસ્કાર, કોણ છો આપ? મેં આપને ઓળખ્યા નહીં. કેશની, તમે? મહારાજ, આપ કોની પ્રતીક્ષા કરો છો? કોઈની પણ નહીં. આપ વ્યાકુળ દેખાઈ રહ્યા છો, શું કોઈ આવવાનું છે? નહીં, કોઈ પણ નહીં. કોઈક તો વાત અવશ્ય છે મહારાજ. આપને આટલા વ્યાકુળ પહેલા ક્યારે નથી જોયા. અવશ્ય કોઈ આવવાનું છે. તમે મારાથી કંઈ છુપાવો છો? કિશની, હું પૂતનાની પ્રતીક્ષા કરું છું. હવે આપને પૂતના જેવી રાક્ષસણીની શું આવશ્યકતા પડી ગઈ? શું કોઈ વિશેષ કાર્ય? હા હા, વિશેષ કાર્ય. ગોકુળમાં નંદના ઘરે મને મૃત્યુ દેવા વાળો ઉછેરાય છે. એના જ મૃત્યુ માટે મેં પૂતનાને ત્યાં મોકલી છે. મહારાજ, તમે હજી નથી થાક્યા? દેવકીના 6 સંતાનની હત્યા કર્યા બાદ પણ આપનું મન નથી થાક્યું? એ જાણીને કે આપ નિયતિના વિરુદ્ધ લડી રહ્યા છો, છતાંય આપે પરમેશ્વરને પડકાર આપ્યો? કેશની, તમે વારંવાર મારી શક્તિ અને પરાક્રમને પડકારી રહ્યા છો. મેં તમને કેટલી વાર કહ્યું કે સમયની પ્રતીક્ષા કરો. પૂતનાના રૂપમાં મેં એક એવું અસ્ત્ર છોડ્યું છે જે કદાપી એના લક્ષ્યથી ભટકશે નહીં. પછી તમને જ્ઞાન થઈ જશે કે કોણ છે ભગવાન, પેલો ધૂર્ત વિષ્ણુ કે પછી હું. બહેન, રોહિણી બહેન. હા યશોદા. આવો ને. અરે માસી આવ્યા છે મથુરાથી, અંદર આપની રાહ જુએ છે. શું આપ સૌ એ વાતને જાણો છો કે પૂતના મરી ગઈ? આશ્ચર્ય થાય છે ને? મને પણ આશ્ચર્ય થયું હતું, પરંતુ એ સત્ય છે. પૂતના ગોકુળમાં નંદના બાળકને દૂધ પીવરાવવા ગઈ હતી, પરંતુ નંદનું બાળક હજી સુધી જીવિત છે અને આપણી હિતેશી ભૂતના કાળનો ગ્રાસ બની ગઈ. આશ્ચર્ય છે, ઘોર આશ્ચર્ય. રાક્ષસ કુળની ગૌરવ શક્તિશાળી પૂતના મરી ગઈ, એ પણ એક નાનકડા બાળકના હાથે. પૂતનાનું મૃત્યુ કોઈ રમત નથી મહારાજ, અને એ પણ એક નાનકડા બાળકના હાથે. એ બાળકના હાથે પૂતનાનું મૃત્યુ એ સિદ્ધ કરે છે કે આ દેવતાની કોઈ બહુ જ મોટી ચાલ છે મહારાજ. તમે સત્ય કહો છો ચાણૂર, પૂતનાના મૃત્યુમાં વિષ્ણુની જ ભૂમિકા છે.
એણે છળ કર્યું છે આપણી સાથે. વિષ્ણુ તો આપની સાથે પહેલા પણ છળ કરી ચૂક્યો છે મહારાજ. હા, વિષ્ણુ એ પળ પળ પર મારી સાથે છળ કર્યું છે. પહેલા દેવકીનો સાતમો ગર્ભ નષ્ટ થયો, પછી દેવકીનું આઠમું સંતાન મારી સામે, મારી આંખોની સામે અષ્ટભુજાનું રૂપ ધારણ કરીને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ.